નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે. નાસાનું ખાનગી અવકાશયાન ઓડિસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. દર્શક મિત્રો, અને આપણે વાત કરીએ તો અમેરિકન સ્પેસ એજન્સી નાસા દરમિયાન અનોખી રીતે હિન્દુ ધર્મગુરુને શ્રદ્ધાંજલિ આપશે, જે ચર્ચામાં છે. જી હા, ચંદ્ર પર આ અનોખી શ્રદ્ધાંજલિ કોને અપાશે? તો આ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના સંસ્થાના 5મા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને. ખબર પર નજર કરીએ તો ફોટોગ્રાફ્સ અને સંદેશાઓ પહોંચાડાશે. નાસાનું ખાનગી અવકાશયાન ઓડિસિયસ હાલમાં આપને જણાવ્યું તેમ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. રિપોર્ટ મુજબ IM-1 મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટેડ જે ડાયનેમિક્સ છે તે સાથે કોતરવામાં આવ્યા છે. સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની નિસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યને સમર્થન આપવાનો આ એક પ્રયાસ છે. નાસાના IM-1 મિશન હેઠળ લોન્ચ કરવામાં આવેલ આ અવકાશયાન આપણે વાત કરીએ તો 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. તો સોશિયલ મીડિયા પર આ મામલે તસવીર શેર કરતા ઇન્ટ્યુટિવ મિશન્સે એમ લખ્યું કે રિલેટિવ ડાયનેમિક સાથે સંકલનમાં બનેલ IM-1 મિશન 5મા ગુરુ પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. આ કોતરણી સ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે, જેમણે નિસ્વાર્થ સેવાના સાર્વત્રિક માનવ મૂલ્યની હિમાયત કરી હતી. રાષ્ટ્રો વચ્ચેના આવા સાંસ્કૃતિક જોડાણ અવકાશ સંશોધનોના અનુસંધાનમાં વહેંચાયેલ મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 7 ડિસેમ્બર 1921 રોજ શાંતિલાલ પટેલના રૂપમાં જન્મેલ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા વ્યક્તિત્વમાંના એક હતા જેમણે BAPS સંસ્થાને ખૂબ ઊંચાઈએ પહોંચાડી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ BAPSના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક સ્વામિનારાયણના ઉપદેશો પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ BAPSએ શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ અને માનવતાવાદી પ્રયાસો સહિત વિવિધ ક્ષેત્રોમાં તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકા સહિત અનેક દેશોમાં સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ કરાવ્યું. ગુજરાત અને દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરાવવા માટે તેમણે ઘણી ખ્યાતિ મળી. પોતાના જીવનમાં તેમણે 1000થી વધુ મંદિરો બનાવ્યા. ઓગસ્ટ 2016 તેમનું અવસાન થયું હતું. પ્રમુખ સ્વામી મહારાજે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેમને આ અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યું છે નાસા. શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.